साबरकांठा જિલ્લાના હિંમતનગરના કનાઈના તળાવને ભરવા ચોમાસામાં કેનાલમાં વહી જતા પાણીને કનાઈમાં લઈ જવા બાબતે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં ઊંડા ખાડા કરી જમીનને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો સાથે કામ બંધ કરાવાતા ગુહાઈ બેટા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। साबरकांठा जिल्लाना वक्तापुरमां गुहाई मुख्य केनाल में वही जता पाणी ने वक्तापुरथी कनाईना तळावमां पाणी लई जवा प्रोजेक्ट हाथ धरी 1200 मीटर पाइपलाइन नाखवा गत फेब्रुआरी में वर्क ऑर्डर अपायो हतो अने ताजेतरमां पाइपलाइन नाखवानी कामगीरी हाथ धराई छे जेने पगले वक्तापुरना खेतर मालिकोने जाण कर्या वगर गुहाई विभागना आदेशथी जेसीबी अने ट्रको मार्फते जमीनने नुकसान करायुं होवाना आक्षेपो साथे वक्तापुरना खेडूतो पटेल पोपटभाई अमृतभाई पटेल गिरीशभाई कनुभाई जणाव्युं हतुं के जाण कर्या वगर एकथी दोढ वींघामां 10-10 फूटथी वधु ऊंडा खाड़ा करी खेडूतोनी जमीनने नुकसान पहोंचाड्यु छे। थोड़ा दिवस अगाउ खेडूतोए पैसा खर्ची जमीन लेवलिंगनुं कराव्युं हतुं। खेडूतने जाण कर्या वगर जमीनने नुकसान कराई रह्युं छे, तंत्र द्वारा काम बंद नहीं कराय तो खेडूतोए आत्मविलोपननी करवानी चीमकी उच्चारी हती। ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર બિનકાયદેસર રીતે લાઈનો ગોડી નાખી, ખેડૂતોનો કોઈ ખ્યાલ નથી, કોઈ પૂર્વ મંજૂરી નથી લીધી ને લાઈનો આ તે ખેતરને બિલકુલ નુકસાન। 15 દિવસ પછી તો અમારે ખેતી ચાલુ કરવાની છે ને હજી સુધી બહુ પુષ્કળ નુકસાન કરી નાખ્યું છે। લાઈન લાઈનની રીતે લઈ જતા હોય તો પણ બિન જરૂર કોઈ જાતની જરૂર નથી, એકદમ પ્રાઇવેટ સ્વાર્થ માટે આ લાઈનનો ઉપયોગ થવાનો છે। કોઈ આ લાઈન જરૂરિયાત નથી તો એ લાઈનો ખેડૂતોનું પરેશાન કરે છે, ડેમેજ ફૂટ ને 25-30 ફૂટ ઊંડી લાઈનો કરી નાખી છે ને એટલી પોરી કરી નાખી છે 20-25 ફૂટ એક એક વીઘાનો ખેડૂત હોય તો આજે તો જમીન બી હોણો થઈ જાય ખેડૂત એ પરિસ્થિતિ નીચે થી એ ખરાબ માટી આવે છે, એ માટી ઉપર આવે જમીન કાઢી માટે ફેલ થઈ જાય છે। એટલે આ ખેડૂતોનું વિચારવામાં આવે સરકારે ધ્યાન એટલે ગુહાઈ પેટા સિંચાઈ વિભાગના એસઓ જતીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ચોમાસામાં કેનાલમાં વહી જતા પાણીને ગત વર્ષે પાઇપલાઈન મારફતે તેજપુરાના તળાવમાં લઈ જાય તળાવ ભરવાના સફળતા મળી હતી, જેને પગલે ગુહાઈ મુખ્ય કેનાલમાંથી પાઇપલાઈન મારફતે કનાઈનું તળાવ ભરવા પ્રોજેક્ટ હાથ ધરાયો છે। ખેડૂતો છીએ અને મારે 4 વીઘા જમીન છે અને એમાં આ કેનાલ ખાતું કનાઈ તળાવમાં પાણી નાખવા માટે ઓછામાં ઓછી 100 ફૂટ જમીન અમારી બગાડે છે, એ માટે અમે સખ્ત વિરોધ કરીએ છીએ વક્તાપુરના ખેડૂતો। અને હું પોતે જો આ જતી લાઈન બંધ નહીં થાય, બંધ કરવામાં નહીં આવે સરકાર દ્વારા, તો હું આત્મવિલોપન કરવાની ખાતરીપૂર્વક ખેડૂત તરીકે આ વક્તાપુરના ખેડૂત તરીકે આપું છું અને અહીંયા અને અહીંયા આ ઘોડાય છે અને ત્યાં હું આત્મવિલોપન કરીશ અને કેરોસીન છોટીને હું બળી મળીશ। મારી 4 વીઘા જ ફક્ત જમીન છે, એમાં આટલી જમીન બગડે છે અને ગઈ સાલ મેં મારા 1.5 વીઘા ખેતરમાં 14,000 રૂપિયા ખર્ચો કરી લેવલિંગ કર્યું હતું, આજે મારી જમીન બગડે છે જેથી હું સખ્ત વિરોધ કરું છું। આપનું નામ? મારું નામ પટેલ પોપટભાઈ અમૃતભાઈ વક્તાપુર ગામ અને મારી ફક્ત 4 વીઘા જમીન છે એટલે હું સખ્ત વિરોધ કરવા માંગુ છું। મારા 1.5 વીઘો જમીન છે બરોબર અને 10 ફૂટ ઊંડું ગોળી કાઢી છે, 10 ફૂટ પર ગોળી કાઢી 15 ફૂટ મારા ખેતરનું કરવાનું છું। કાળી માટી બધી મિક્સ થઈ ગઈ છે, ત્યાં 1 વીઘ ઘોસાઈ મળી 1.5 વીઘ ઘોસાઈ મળે, 1 વીઘ ઘઉં તો ફેલ થઈ જાય છે, પછી કરવાનું મારે શું? મારું ભર અલ્પો છે ને પડે 10। ફેબ્રુઆરીમાં વર્ક ઓર્ડર આપી દેવાયો છતાં ખેતરોમાં પાક ઊભો હોવાથી કામગીરી શરૂ કરાઈ ન હતી, પરંતુ ખેતરો ખુલ્લા થતાં કામગીરી શરૂ કરાઈ હતી। 1 મીટર ઊંડું ખોદકામ કરવાનું છે, કેટલીક જગ્યાએ જમીનનું લેવલ ઊંચું હોવાથી 15-16 ફૂટ જેટલું ખોદકામ કરવું પડે તેમ છે અને પાઇપ નાખ્યા બાદ તેની ઉપર વહેલા મરોડીઓ અને ત્યારબાદ માટી નાખી પુરાણ કરાશે। ઉમંગ રાવલ, R4U News, સાબરકાંઠા।